આજે રાજ્ય 24 કલાક મહત્વના સમાચાર સાથે હું છું દીક્ષિતા. રાજ્યમાં વરસાદના વિરામ બાદ આગામી 4 દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 26 અને 27 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગની આગાહી આવનારા સમય વિગત 5 દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી 27 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. તો લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદનો આ ત્રીજો રાઉન્ડ તેની શરૂઆત થશે. તો અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદી માહોલ. શામળાજી, ભીલોડામાં ગાજવીજ સાથે વરસાદ. માલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લાભરમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરવલ્લીમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સવારથી જ વરસાદી માહોલની વચ્ચે માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ બીચ ત્રીજો રાઉન્ડ વરસાદનો શરૂ થતાની સાથે જે ઉકળાટ છે તેમાંથી લોકોની રાહત મળી હતી. તો અરવલ્લીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. સમીર બલુચ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સમીર, આ ત્રીજો રાઉન્ડ વરસાદનો અને તેની સાથે ધોધમાર સાથે વરસાદ વરસ્યો, કયા વિસ્તારોમાં વરસાદી માહોલ? ચોક્કસથી દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો હવામાન ખાતાએ જે 5 દિવસની આગાહી કરી છે તેના પ્રમાણે અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાએ મુશળધાર બેટિંગ શરૂ કરી છે. આજે વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં જો વાત કરવામાં આવે તો જિલ્લાના ભીલોડા, મેઘરજ, માલપુર અને મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ કરી દીધું છે. હાલ જે વરસાદ વરસવાને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભારે બફારાથી લોકોમાં આંશિક રાહત મળી. બિલકુલથી આભાર સમીર, સમગ્ર વિગત બદલ. તો વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો. અરવલ્લી અને માલપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. શામળાજી, ભીલોડામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો.